ખેડાના પીપલગ ગામ પાસે કેનાલમાં કાર ખાબકી. પીપલગ એપીએમસી પાસે કેનાલમાં કાર ખાબકી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કેનાલમાં કારની શોધખોળના પ્રયત્નો શરૂ કરાયા. કારમાં કેટલા વ્યક્તિઓ સવાર હતા તે જાણી શકાયું નથી. પીપલગ પાસે આ કાર ખાબકી હોવાની ઘટના સામે આવી રહી છે. પીપલગ એપીએમસી પાસે આ કાર ખાબકી છે. હાલ કાર સહિત લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. કારમાં સવાર લોકો ની સંખ્યા કેટલી હતી, કાર કઈ રીતે ખાબકી તે વિશે કોઈ જાણકારી હજી વિસ્તારથી સામે નથી આવી, પરંતુ હાલ તેઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી સંવાદદાતા નચિકેત મહેતા આપી રહ્યા છે. નચિકેત, કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જાણવા માંગે છો કે કઈ રીતે કેનાલમાં ખાબકી છે આ કાર અને હાલ જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં શું સફળતા મળી છે? જણા જો વાત કરવામાં આવે તો નડિયાદ જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં આગળ પીપલગ ગામ પાસે નડિયાદની બહાર જ જે મહી કેનાલ જાય છે, મહી કેનાલની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હોવાના જે સમાચાર મળતા જ અને જાણ થતા જ જે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટેન્ડર સાથે, સ્થાનિક તરવૈયાઓ સાથે અને હાલ અત્યારે સર્ચ કરી રહી છે. કાર તો મળી ગઈ છે, કારમાં કેટલા લોકો સવાર છે એ હજુ સુધી જાણી શકાયું નથી. કાર હજુ સુધી પાણીની બહાર લાવવાના અત્યારે જેસીબી મશીનોથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હાલ અત્યારે જે નડિયાદ રૂરલના પીઆઈ સહિતના જે ટીમ છે અને હાઈવે જે એમ્બ્યુલન્સ છે, હાઈવે પેટ્રોલિંગની ટીમ છે અને થોડેક જ દૂર જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના પણ જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે તે આવી પહોંચ્યા છે અને હાલ અત્યારે કાર કોની છે, કેવી સ્થિતિમાં આ કાર ખાબકી એ હજુ સુધી કશું જ જણાઈ શકાયું નથી. પરંતુ કારનું લોકેશન જે પાણીની અંદર પાણીનું વહેણ વધારે હોવાને કારણે કારનું લોકેશન હાલ અત્યારે મળી ગયું છે કે કાર પાણીની અંદર છે, પણ કેટલા વ્યક્તિઓ છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. જણા જી, બિલકુલ આભાર નચિકેત. તો હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જો કે કેટલા લોકો કારમાં સવાર હતા તે વિશે કોઈ જાણકારી નથી મળી રહી. તો હાલ પોલીસ તેમજ ફાયરની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને કારમાં સવાર તમામ લોકોને બચાવવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી બચાવ ટીમને હાથે કશું જ નથી લાગ્યું, પરંતુ લગાતાર આ ટીમ દ્વારા હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કાર ઊંડે સુધી અંદર ગઈ હોઈ શકે છે જેને કારણે રેસ્ક્યુમાં પણ તકલીફ પડી રહી છે. અમદાવાદ વડોદરા હાઈવે પર નડિયા પીપલગ ગામ પાસે જે કેનાલ આવેલી છે ત્યાં આગળ એક કાર ખાબકી હોવાના સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે. જો વાત કરીએ તો હાલ અત્યારે કાર ખાબકતાની સાથે જે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે રેસ્ક્યુ ટેન્ડર સાથે પહોંચી છે. હાલ અત્યારે જે કાર જે ખાબકી જે કેનાલમાં તેને શોધવા માટે હાલ નડિયાદના જે ફાયર બ્રિગેડના જવાનો જે કેનાલમાં ઉતરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ અત્યારે કારમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણવા નથી મળ્યું. ચોક્કસથી હાલ અત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, નડિયાદ રૂરલ પોલીસ, 108 અને હાઈવે એમ્બ્યુલન્સ પણ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યો હાલ અત્યારે જે ઘટના બની છે, ઘટના પછી તરત જ હાલ અત્યારે જે રીતે પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે, તમામ જે ફાયર બ્રિગેડનો કાફલો છે તે પણ ઘટના સ્થળે જે સાધનો લઈને પહોંચ્યો છે. ચોક્કસથી કારમાં કેટલા વ્યક્તિઓ સવાર હતા, કાર કેવી રીતે હાલ અત્યારે ખાબકી છે તે જાણવા નથી મળ્યું, પરંતુ જે રીતે સ્થાનિકો દ્વારા મુજબ કે આ કાર કેનાલમાં ખાબકી તેના સમાચારને લઈ હાલ અત્યારે કારની શોધખોળ કરવામાં આવી રહી છે. નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા.